नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 विषय सामाजिक विज्ञान पाठ 16। विद्यार्थियों, आपणे आजे 16मा पाठमां आगळ भूगोळમાં આબોહવા પાઠ લઈએ છીએ। ભૂગોળનો કયો પાઠ છે? આબોહવા। વિદ્યાર્થીઓ, તમે 8મા ધોરણમાં પણ આબોહવા કોને કહેવાય, હવામાન કોને કહેવાય ની લાક્ષણિકતાઓ ભણી ગયેલા છો। ફરી એકવાર જોઈ લઈએ, આબોહવા એટલે શું? આબોહવા એટલે કોઈ પણ વિશાળ ભૂમિખંડ ઉપર કે ભૂમિખંડના કોઈ દેશમાં કે તેના કોઈ પ્રદેશમાં 35 વર્ષ કે તેથી વધુ સમયગાળા માટે અનુભવાતી વરસાદ, તાપમાન, હવામાન, ભેજની ઋતુગત પરિસ્થિતિને તે સ્થળની આબોહવા કહેવાય। કેટલા વર્ષ સુધી અનુભવાતી? 35 વર્ષ, બરાબર। દાખલા તરીકે ભારતમાં કયા પ્રકારની આબોહવા અનુભવાય છે? મોસમી પ્રકારની, જે મૂળ અરેબિક શબ્દ મોસિમ ઉપરથી ઉતરી આવ્યો છે, એટલે એને શું કહેવાય? મોસમી આબોહવા। મોસમી આબોહવા એટલે શું? તો ઋતુ પ્રમાણે અનુભવાતી આબોહવાને મોસમી આબોહવા કહેવાય છે। પણ વિદ્યાર્થીઓ, મોસમી આબોહવાનું મુખ્ય લક્ષણ શું છે? તેની અનિયમિતતા છે, બરાબર। અનિયમિતતા એટલે આપણા દેશમાં જે દિશામાં જંગલો હોય, પર્વતો હોય, ખીણો હોય, નદીઓ હોય, ઘાટ આવતા હોય, તે દિશામાં પવનો જલ્દી ફંટાય છે, એટલે કોઈ ફિક્સ ના કહી શકાય કે વરસાદ આ તારીખથી શરૂ થશે, આ તારીખે પૂરો થઈ જશે, બરાબર, કે ઠંડી આ સમયથી ચાલુ થઈ જશે। એ કોના ઉપર આધાર રાખે છે? તેના લક્ષણો ઉપર આધાર રાખે છે। તો વિદ્યાર્થીઓ, આ પાઠમાં આપણે ભારતની આબોહવા એટલે શું છે, ભારતની આબોહવાની માનવ જીવન પર અસર, આબોહવાને અસર કરતા પરિબળોની ચર્ચા કરીશું, અને આ ઉપરાંત ભારતની ઋતુઓ શિયાળો, ઉનાળો, ચોમાસું અને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ વિશે પણ આપણે ભણવાનું છે, બરાબર। વિદ્યાર્થીઓ, તમે આ પાઠમાં જે ઋતુઓ ભણશો તે ઋતુઓનો તમારે પ્રત્યક્ષ રીતે તમારા જીવનમાં પણ અનુભવ કરવાનો રહેશે। આ વિડિયો જોશો, આ પાઠ તમે ધ્યાનથી સાંભળશો, તો તમે તેના ઉપરથી જ્યારે શિયાળો ચાલે છે તો વાર્તાળમાં કેવા બદલાવ આવે છે, ઉનાળો આવતા પહેલાં શું અસર થાય છે, ઉનાળાની ઋતુ કેવી રહે છે, ચોમાસામાં પૃથ્વી ઉપર કે આપણા ભારત દેશમાં કયા વિસ્તારમાં કેવો વરસાદ પડે છે, ક્યાં ઓછો પડે છે, તેની આ પાઠ દ્વારા તમને વિસ્તૃત માહિતી મળશે। એટલે આ પાઠ તમે બધા ધ્યાનથી સાંભળશો। ચલો, આબોહવા એટલે શું આપણે વાત કરી, આબોહવાની લાક્ષણિકતા। વિદ્યાર્થીઓ, આબોહવા એટલે શું? તો એની આપણે વ્યાખ્યાની ચર્ચા કરી, તેની લાક્ષણિકતાઓ એટલે શું? તો દાખલા તરીકે ઘણીવાર તાપમાન વધે, તાપમાન ઘટે, ઉનાળો હોય તો તાપમાન વધતું જાય, શિયાળો હોય તો તાપમાન ઘટતું જાય, એટલે ઠંડી લાગે, બરાબર। ચોમાસું હોય તો આકાશ ઘણીવાર 12 મહિના કે ઘણીવાર ચોમાસાની ઋતુ સમય દરમિયાન આકાશ ઘણીવાર વાદળછાયું જોવા મળે, બરાબર, પણ ચોમાસું પતે તેમ વાદળો ખસતા જાય, વાદળો ઘટતા જાય અને આકાશ કેવું દેખાય? સ્વચ્છ દેખાય। ઘણીવાર ચોમાસાની ઋતુમાં 4-5 દિવસ સુધી વરસાદ પડે, ઘણીવાર વરસાદ પડતો હોય તો એમાં બ્રેક વાગે, શિયાળામાં ધુમ્મસ જોવા મળે, ઝાકળ પડે, બરાબર, હિમ વર્ષા થાય, ઘણીવાર એક જ દિવસમાં ઠંડી ગરમીનો અનુભવ થાય, આ બધાને શું કહેવાય? આબોહવા। એ આબોહવાના શું છે? લક્ષણો છે, બરાબર। તો વિદ્યાર્થીઓ, હવે આપણે આગળ એક પોઈન્ટ જોઈએ છે, ઋતુ પરિવર્તન। વિદ્યાર્થીઓ, પૃથ્વી ઉપર ઋતુઓ કેમ બદલાય, તેનું કારણ શું છે, ઋતુ કેમ બદલાય છે? તો સમજો, પૃથ્વીની મધ્યમાંથી વિષુવવૃત્ત પસાર થાય છે, એ તમે ભણી ગયા,
કેટલા અક્ષાંશે પસાર થાય? 0° અક્ષાંશ વૃતે. પૃથ્વીની મધ્યમાંથી શું પસાર થાય છે? વિષુવવૃત્ત, બરાબર. અને એની ઉત્તરેથી શું પસાર થાય? કર્કવૃત્ત. અને વિષુવવૃત્તની દક્ષિણેથી મકરવૃત્ત, બરાબર. કહેવાય છે આમ તો પૃથ્વી કેટલા અંશના ખૂણે નમેલી છે? 23.5°. પૃથ્વી કેટલા અંશના ખૂણે નમેલી છે? 23.5°. અને પોતાની કક્ષાની ફરતે કેટલા અંશનો ખૂણો બનાવે છે? 66.5°. પૃથ્વી 23.5° ખૂણે નમેલી છે અને પોતાની કક્ષાની ફરતે કેટલા અંશનો ખૂણો બનાવે છે? 66.5°, બરાબર. હવે અહીંયા આપણે એક આકૃતિ દ્વારા જોઈએ, પૃથ્વીના ગોળા દ્વારા જોઈએ. સમજો, આ પૃથ્વીનો ગોળો છે, તેની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય? વિષુવવૃત્ત. કયું વૃત્ત? વિષુવવૃત્ત. વિષુવવૃત્તની ઉપર કયું વૃત્ત આવે? કર્કવૃત્ત. અને એની દક્ષિણથી કયું વૃત્ત જાય? મકરવૃત્ત. આકૃતિ ચોપડીમાં પણ આપેલી છે, બરાબર. ને પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશને ખૂણે નમે છે? 23.5°. વિદ્યાર્થીઓ, 23.5° એટલે કે ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે, તે પણ 23.30 એટલે કે 23.5° જ પસાર થાય છે, બરાબર. એ તમે 13મા 14મા પાઠમાં ભણી ગયેલા છો. તો અહીંયા પૃથ્વીની મધ્યમાંથી વિષુવવૃત્ત પસાર થાય છે, કેટલા અક્ષાંશે? 0° અક્ષાંશ વૃત્તે, બરાબર. ઉપરથી કર્કવૃત્ત પસાર થાય? કર્કવૃત્ત. અને નીચેથી મકરવૃત્ત. કહેવાય છે જ્યારે 21મી જૂનના દિવસે જો સૂર્યના કિરણો 21મી જૂનના દિવસે જો સૂર્યના કિરણો કર્કવૃત્ત પર પડે, ક્યારે? 21મી જૂનના દિવસે જ્યારે સૂર્યના કિરણો ક્યાં પડે? કર્કવૃત્ત પર. અને 22મી ડિસેમ્બર પર ક્યાં પડે? મકરવૃત્ત પર. 21મી જૂનના દિવસે કર્કવૃત્ત પર સૂર્યના કિરણો પડતા હોય તો ઉત્તર ગોળાર્ધમાં દિવસ કેવો રહે? લાંબો. સમજો, આ સૂર્ય છે, બરાબર. અને 21મી જૂનના દિવસે જો સૂર્યના કિરણો ક્યાં પડતા હોય? કર્કવૃત્ત પર પડતા હોય તો ઉત્તર ભારતમાં દિવસ કેવો રહે છે? લાંબો. દિવસ લાંબો. અને 22મી ડિસેમ્બર પર જ્યારે મકરવૃત્ત પર સૂર્યના કિરણો પડતા હોય તો દક્ષિણ ભારતમાં દિવસ લાંબો, બરાબર. જ્યારે 21મી જૂનના દિવસે સૂર્યના કિરણો કર્કવૃત્ત પર લાંબો પડતા હોય તો ઉત્તર ભારતમાં દિવસ લાંબો. ઉત્તર ભારત એટલે ઉત્તર ગોળાર્ધમાં વિષુવવૃત્તની ઉપર. અને જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં ક્યારે? 22મી ડિસેમ્બરે સૂર્યના કિરણ પડતા હોય તો ત્યાં દિવસ 22મી ડિસેમ્બરે લાંબો. એટલે સમજો, અહીં શિયાળો અનુભવાય જ્યારે સૂર્યના કિરણો પડતા હોય, ત્રાસા હોય, ત્યારે શું અનુભવાય? શિયાળો. ચલો, તો આવી રીતે ઋતુઓ બદલાય છે, બરાબર. ફરી એકવાર જોઈ લઈએ, ઋતુ પરિવર્તન થવાનું કારણો કયા કયા? તો પૃથ્વી પોતાની ધરી પર 23.5° ખૂણે નમેલી છે, જ્યારે પોતાની કક્ષાની ફરતે કેટલા અંશનો ખૂણો બનાવે છે? 66.5°. આમ પૃથ્વીની ધરી નમન અને પરિક્રમણને કારણે પણ ઋતુઓ બદલાય છે, બરાબર. આમાંથી જોઈએ તો સૂર્યના કિરણો જ્યારે 21મી જૂનના રોજ ક્યાં પડતા હોય? કર્કવૃત્ત ઉપર. ત્યારે ઉત્તર ભારતમાં દિવસ કેવો પડે? કેવો લાગે? લાંબો. અને 22મી ડિસેમ્બરના રોજ જ્યારે મકરવૃત્ત પર પડતા હોય સૂર્યના કિરણ લંબરૂપે, તો દક્ષિણ ગોળાર્ધ અથવા દક્ષિણ ભારતમાં પણ સૂર્ય દિવસ કેવો લાગે? લાંબો, બરાબર. આ રીતે પણ ઋતુઓ બદલાય. હવે આપણે આજે આગળ જોઈએ છે ભારતની આબોહવાની લાક્ષણિકતા. ચલો, હવે આપણે વિદ્યાર્થીઓ એક વસ્તુ જોઈએ કે ભારત દેશની મધ્યમાંથી કયું ઋતુ પસાર થાય છે? કર્કવૃત્ત. ભારત દેશની આ મધ્યમાંથી 23.5° અક્ષાંશે કયું ઋતુ પસાર થાય? કર્કવૃત્ત. આ કર્કવૃત્ત દેશના બે ભાગ પાડે છે, ઉત્તર ભારત અને દક્ષિણ ભારત. સમજો, ઉત્તર ભારત, આ ઉત્તર ભારત છે ઉપરનો, તે દરિયાથી દૂર આવેલું છે, બરાબર.
દરિયાથી જેમ જેમ વિદ્યાર્થીઓ આપણે દૂર જતા જઈએ તેમ આબોહવા કેવી અનુભવાય? ખંડીય, વિષમ આબોહવા અનુભવાય. દરિયાથી જેમ જેમ દૂર જઈએ તેમ ખંડીય આબોહવા અનુભવાય. એટલે કે ઉત્તર ભારતમાં આપણને શિયાળો છે તો શિયાળો જ અનુભવાય, ઉનાળો હોય તો ઉનાળાની અસર થાય, અને ચોમાસું હોય તો આપણને વરસાદ ઋતુનો પણ લાભ મળે. જ્યારે દક્ષિણ ભારત પર કોની અસર થાય છે? દ્વિકલ્પીય, એટલે કે દક્ષિણ ભારતની ત્રણ બાજુ સમુદ્રો છે. પૂર્વમાં બંગાળની ખાડી, દક્ષિણમાં હિન્દ મહાસાગર અને પશ્ચિમમાં અરબ સાગર, એટલે તેની દક્ષિણ ભારત પર ખાસ અસર જોવા મળે. આ ઉપરાંત તમે દક્ષિણ ભારતની નીચેથી કયું ઋતુ પસાર થાય છે? વિષુવવૃત. વિષુવવૃત હોવાથી આમ તો દક્ષિણ ભારત કેવો રહે? ગરમ, બરાબર. પણ વિષુવવૃત હોવા છતાં દક્ષિણ ભારતમાં કેમ બહુ ઉનાળામાં ગરમી નથી લાગતી? તો એનું કારણ શું? કે દક્ષિણ ભારતનો વિદ્યાર્થીઓ પશ્ચિમ તરફનો ઢોળાવ છે તે ઊંચો છે, બરાબર. દક્ષિણ ભારતનો પશ્ચિમ તરફના ઢોળાવ કેવો છે? ઊંચો. બીજું, તેની ત્રણ બાજુ સમુદ્ર છે, એટલે ઉનાળો હોવા છતાં દક્ષિણ ભારતમાં બહુ ગરમી લાગતી નથી. ભલે નીચેથી વિષુવવૃત પસાર થાય પણ સમુદ્રની નિકટતા અને પશ્ચિમ ઘાટની ઊંચાઈને કારણે ત્યાં બહુ ગરમી લાગતી નથી. એવી રીતે વિદ્યાર્થીઓ, જ્યારે આપણે શિયાળામાં જઈએ દક્ષિણ ભારતમાં, તો દક્ષિણ ભારતમાં શિયાળામાં શું થાય? સમુદ્ર અને દક્ષિણ ઘાટના પશ્ચિમ ઢોળાવને લીધે આમ તો ઠંડી લાગે, સમુદ્ર પરથી પવનો વેગીલા આવે ઝડપી, તો હિસાબે તો આપણને ત્યાં ઠંડી લાગે. પણ ત્યાં શિયાળો હોવા છતાં કેમ બહુ ઠંડી ના લાગે? તેનું કારણ, દક્ષિણ ભારતમાંથી કયું ઋતુ પસાર થાય? વિષુવવૃત. સમજો વિદ્યાર્થીઓ, ભારતની દક્ષિણની તમિલનાડુમાં કન્યાકુમારી 8 અંશ ઉત્તર અક્ષાંશે શરૂ થાય છે. એની નીચે તે અહીંયા 0 અંશે કયું ઋતુ પસાર થાય? વિષુવવૃત. એટલે અહીંયા વિષુવવૃત્તીય પ્રદેશને કારણે આપણે જો દક્ષિણ ભારતમાં શિયાળામાં જઈએ તો બહુ ઠંડી ના લાગે, કારણ કે તેનો લાભ મળે, અને ઉનાળામાં જઈએ તો ઉનાળો હોવા છતાં ગરમી ના લાગે, કારણ કે સમુદ્ર અને દક્ષિણનો પશ્ચિમ ઢોળાવ લાભ કરે છે. જ્યારે ઉત્તર ભારતમાં શિયાળો હોય તો ઠંડી જ લાગે, ઉનાળો હોય તો ગરમી જ લાગે, અને ચોમાસામાં આપણને વરસાદનો પણ ચોમાસાની ઋતુ પ્રમાણે લાભ મળે. તેમ છતાં વિદ્યાર્થીઓ, આખા ભારતમાં આબોહવાની શું વિશેષતા છે એકવાર આપણે જોઈએ. ચલો, શિયાળાની ઋતુમાં ઘણીવાર જમ્મુ કાશ્મીરમાં દ્રાસ, કયું સ્થળ છે? દ્રાસ, તેનું તાપમાન -45 અંશ સેલ્સિયસ થઈ જાય છે. શિયાળાની ઋતુમાં જમ્મુ કાશ્મીરમાં અહીં દ્રાસ નામનું સ્થળ છે, ત્યાં તાપમાન કેટલું થઈ જાય? -45 અંશ, એટલે પુષ્કળ ઠંડી, કોઈ જગ્યાએ પાણી ના જોવા મળે. જમ્મુ કાશ્મીરમાં અહીંયા દલ સરોવર, ભીમતાલ, નૈનીતાલ, બડાપાની, ઘણા બધા સરોવર છે, પણ એ બધા જ પાણીના સરોવર છે, પણ શિયાળામાં જાઓ તો બધે જ જાણે બરફ થઈ જાય, એટલી બધી ઠંડી પડે. તે જ સમયે તમે દક્ષિણ ભારત તમિલનાડુમાં જાઓ, ચેન્નઈમાં જાઓ, તમિલનાડુમાં તુતીકોરિનમાં જાઓ, તો 23-25 અંશ સેલ્સિયસ તાપમાન હોય. અહીંયા -45 અંશ એટલે પુષ્કળ ઠંડી, આપણા જેવાને ત્યાં રહેવાય પણ ના. પણ એ જ વખતે તમે તમિલનાડુમાં જાઓ, ચેન્નઈમાં જાઓ, તુતીકોરિનમાં જાઓ, તો 23-25 અંશ સેલ્સિયસ તાપમાન, એનો મતલબ ઠંડી બહુ લાગતી નથી. કેમ? તો વિષુવવૃતનો લાભ મળ્યો. ચલો, એવી રીતે બીજો પોઈન્ટ, ઉનાળાની ઋતુની વાત કરીએ. ઉનાળાની ઋતુમાં રાજસ્થાનમાં અહીંયા શ્રી ગંગાનગર નામનું સ્થળ છે, રાજસ્થાનનો શ્રી ગંગાનગર, અહીંયા એક જ દિવસનું તાપમાન લગભગ 51 અંશ ડિગ્રી સેલ્સિયસ થઈ જાય છે. 51 એટલે પુષ્કળ ગરમી, આખા ભારતની સૌથી વધુ ગરમીનો રેકોર્ડ છે રાજસ્થાનનો શ્રી ગંગાનગર નામનું સ્થળ. કહેવાય છે રાજસ્થાનમાં ઘણીવાર આ જ વિસ્તારોમાં દિવસ દરમિયાનનું તાપમાન 51 અંશ ડિગ્રી સેલ્સિયસ હોય તો રાત્રિમાં 0 અંશ થઈ જાય છે, એટલે સવારથી રાત સુધી આપણને પુષ્કળ ગરમી લાગે. ખુલ્લો પ્રદેશ ને રાજસ્થાન, રણ પ્રદેશ, એટલે પવન દિવસ દરમિયાન ગરમ વેગીલા આવે, પણ રાત
થયા પછી ઘણીવાર એકદમ ઠંડા પવન ચાલુ થઈ જાય, એવું પણ રાજસ્થાનમાં એક જ સ્થળ પર જોવા મળે છે, જ્યાં દિવસ અને રાત્રિના તાપમાનમાં પણ ફેરફાર થાય છે. બરાબર, તો આપણે શિયાળાની વાત કરી, ઉનાળાની વાત કરી, ચોમાસાની વાત કરીએ. વિદ્યાર્થીઓ, આપણા દેશની સૌથી પ્રિય ઋતુ એટલે ચોમાસું. લોકો આખા વર્ષ દરમિયાન ચોમાસાની ઋતુની ચાતુરતાપૂર્વક રાહ દેખતા હોય છે, તેમાંય ખાસ કરીને ખેડૂતો, કારણ કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે, ખેતીનો આધાર વરસાદ પર છે અને વરસાદ જૂનથી સપ્ટેમ્બર સુધી આખા દેશમાં પડતો હોય છે, એટલે જ ચોમાસું આપણા દેશના લોકોની પ્રિય ઋતુ છે. બરાબર, પણ ચોમાસામાં જોઈએ તો આપણા દેશના એક ભાગથી બીજા ભાગમાં તેની અસર વિપરીત જોવા મળે છે. દાખલા તરીકે ચોમાસામાં તમે અહીં અસમ છે, મેઘાલય છે, ત્યાં જાઓ ઉત્તર પૂર્વ વિસ્તારમાં તો લગભગ 1200 સેમી કે તેથી વધુ વરસાદ પડે. 1200 સેમી પુષ્કળ વરસાદ, જેના કારણે દર વર્ષે અસમ, મેઘાલય અને આ બાંગ્લાદેશના વિસ્તારમાં વિનાશક પૂર આવે છે અને ત્યાંના લોકોને જાનમાનનું નુકસાન થાય છે. બરાબર, કયા કયા વિસ્તારમાં? અસમ, મેઘાલય, બાંગ્લાદેશ, અહીંયા બિહાર, આ વિસ્તારમાં દર વર્ષે વિનાશક પૂર આવે ચોમાસામાં, એટલો બધો વરસાદ પડે છે. કેમ? તો એ તમારે આ પાઠમાં ભણવાનું આવશે જ. એવી રીતે ચોમાસાની ઋતુ હોવા છતાં ભારતમાં રાજસ્થાનના થરનારણમાં અને જમ્મુ કાશ્મીરના લેહમાં કહેવાય છે માત્ર 10 સેમી સુધી વરસાદ પડે છે. 10 સેમી. એક બાજુ જ્યાં 1200 સેમી વરસાદ પડતો હોય, વિનાશક પૂર આવે, લોકોને કરોડો રૂપિયાનું જાનમાલનું નુકસાન થાય, બીજી બાજુ રાજસ્થાનના થરનારણમાં અને જમ્મુ કાશ્મીરના લેહમાં માત્ર 10 સેમી જ વરસાદ પડે છે. પરિણામે ત્યાંના લોકોને જીવન વિતાવવું મુશ્કેલ પડે છે. ઘણીવાર રણ પ્રદેશમાં રહેતા કે પર્વતીય વિસ્તારમાં રહેતા લોકોને પાણી મેળવવા દૂર દૂર સુધી જવું પડે છે અને જોઈએ એવો ખેતીનો પણ વિકાસ થતો નથી. આમ આબોહવાને કારણે આપણા દેશના જુદા જુદા વિસ્તારોમાં તેની જુદી જુદી અસર અનુભવાય છે. દક્ષિણ ભારતમાં જેમ આબોહવા સમ છે, તો ઉત્તર ભારતમાં ખંડીય એટલે વિષમ આબોહવા અનુભવાય છે. બરાબર, એવી રીતે આગળનો એક પોઈન્ટ છે આબોહવાને અસર કરતા પરિબળો. વિદ્યાર્થીઓ, આબોહવાને અસર કરતા પરિબળ એટલે કયા કયા પરિબળો છે? તેમાં અક્ષાંશ છે, ભૂપૃષ્ઠ છે, સમુદ્રથી અંતર છે અને દ્વિકલ્પ. આ બાબતો આપણા દેશની આબોહવાને અસર કરે છે. અક્ષાંશ, અક્ષાંશ એટલે શું? તો લગભગ 2 અક્ષાંશ વૃત્ત વચ્ચે 111 કિલોમીટરનું અંતર છે. બરાબર, 2 અક્ષાંશ વૃત્ત, દાખલા તરીકે અહીંયા 8 અંશ ઉત્તર અક્ષાંશથી આપણો દેશ કેટલા અક્ષાંશ વૃત્ત વચ્ચે છે? 37. તો તેના 2 અક્ષાંશ વૃત્ત વચ્ચે કેટલા કિલોમીટરનું અંતર આવે છે? 111 કિલોમીટર. બરાબર, જેના કારણે આપણા દક્ષિણ ભારતની આબોહવામાંથી જ્યારે ભેજવાળા પવનો વરસાદ લઈને જાય, તો અક્ષાંશનો લાભ દક્ષિણ ભારતને વધારે મળે છે, કારણ કે તે સમુદ્રની નજીક છે. પણ અહીંયાથી જેમ જેમ દૂર જઈએ તેમ વરસાદનો લાભ ઓછો થઈ જાય છે. તેમ છતાં ચોમાસાની ઋતુમાં આખા ભારતમાં વરસાદ પડે છે. આમ અક્ષાંશ એ દેશની આબોહવાને અસર કરતું મુખ્ય પરિબળ છે. એવી રીતે ભૂપૃષ્ઠ, ભૂપૃષ્ઠની વાત કરીએ તો આપણા દેશની સીમાને જોઈએ તો ઉપર શું છે? 1000 કિલોમીટર લાંબી હિમાલયની પર્વતમાળા છે. આ હિમાલયની પર્વતમાળા આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે, એટલે આપણે એને શું કહીએ છીએ? કુદરતી દિવાલ. હિમાલય આપણને એક તો મધ્ય એશિયા એટલે ચીનમાંથી આવતા ઠંડા પવનને આપણા દેશમાં આવતા અટકાવે છે અને આપણા દેશને કડકડતી ઠંડીથી બચાવે છે. તો બીજું, જ્યારે બંગાળની ખાડીને અરબ સાગર પરથી ભેજવાળા પવનો નીકળે, નૈઋત્યના મોસમી પવનો, ત્યારે આખા ભારતમાં વરસાદ નાખે છે, પણ એ પવનોને હિમાલયની આ જ પર્વતમાળા ભારતની બહાર જવા દેતા નથી. આ સિવાય આપણા દેશની ભૌગોલિક રચના એવી છે કે પડોશી દેશોને આપણી તરફ આવવું હોય તો પણ પડકારનો સામનો કરવો પડે છે. એટલે આમ ભૂપૃષ્ઠ એ પણ આપણા દેશની આબોહવાને અસર કરે છે. તેવી રીતે ત્રીજું કારણ છે વિશાળ જળરાશી અને દ્વીપકલ્પ. બંનેનો મિનિંગ એક જ છે.
द्विकल्प એટલે દક્ષિણ ભારતનો આકાર ત્રિભુજ આકાર છે, દ્વિકલ્પ એટલે એની ત્રણ બાજુ સમુદ્ર છે, અને વિશાળ જળરાશિ એટલે એનો પણ લાભ પહેલો કોને મળે? દક્ષિણ ભારત, બરાબર? જ્યારે અરબ સાગર પરથી ભેજવાળા પવનો વરસાદ લઈને નીકળે કે બંગાળની ખાડી પરથી ભેજવાળા પવનો વરસાદ લઈ નીકળે તો પહેલો લાભ કોને મળે? દક્ષિણ ભારતને મળે, અને એમાંય કોને મળે? કિનારા પર રહેતા લોકોને મળે. દાખલા તરીકે અરબ સાગર પરથી નૈઋત્યના મોસમી પવનો વરસાદ લઈ નીકળે તો સૌથી વધુ વરસાદ ક્યાં નીકળે? ક્યાં પાડશે? દક્ષિણ ભારતના પશ્ચિમ ઘાટમાં પાડશે, આખા પશ્ચિમ ઘાટમાં વરસાદ પાડશે. દાખલા કે મુંબઈમાં પુષ્કળ વરસાદ પડે 200 સેમી સુધી, કેમ? તો તે વરસાદ છાયાના પ્રદેશમાં છે, તેને પશ્ચિમ ઘાટનો લાભ મળી ગયો. અને મુંબઈથી 75 કિલોમીટર દૂર અહીંયા પુણે આવેલું છે તો પુણેમાં ઓછો વરસાદ પડે 75 સેમી સુધી, કેમ? તો તે મુંબઈથી દૂર છે ને વાતાભિમુખ ઢોળાવમાં છે, એટલે જ વિશાળ જળરાશિને દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ દક્ષિણ ભારતને તેમ છતાં વધુ મળે. પણ અહીંયાથી જેમ જેમ ઉપર જઈએ તેમ વરસાદની માત્રા પણ ઘટતી જાય છે. તો વિદ્યાર્થીઓ, આ પાઠમાં આપણે શિયાળા ઉનાળા ચોમાસા વિશે ભણવાનું જ છે કે શિયાળાની ઋતુમાં કયા સ્થળે કેવું તાપમાન રહે છે, ઉનાળામાં કેવી ગરમી પડે છે, કયા સ્થળે કેટલી ગરમી પડે છે, અને ચોમાસામાં શું સ્થિતિ છે તેનું આપણને આ પાઠમાં ભણવા મળશે. બસ, આપણે આજના કયા કયા પોઈન્ટ જોયા? એક તો આબોહવાની અસર, આબોહવા એટલે શું, બરાબર? ઋતુ પરિવર્તન કેમ થાય છે, અને આબોહવાને અસર કરતા પરિબળોની ચર્ચા કરી. અને આ જેટલા પોઈન્ટ થયા છે તેટલા પ્રશ્નો તમારે નોટમાં લખવાના રહેશે. ઓકે, થેન્ક્સ.